હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એમાં પુસ્તકમાં પાઠ 11 આપણા વાહનો. મિત્રો, આપણા વાહનો, હવે મુસાફરી કેટલી રીતે થાય છે તમને ખબર છે મિત્રો? હવાઈ માર્ગ, જળ માર્ગ, સડક માર્ગ અને રેલ માર્ગ. હવે હવાઈ માર્ગ એટલે શું? તો હવાઈ માર્ગ એટલે આકાશમાં શું શું ચાલી શકે? તો આકાશમાં વિમાન, હેલિકોપ્ટર ચાલી શકે, એને હવાઈ માર્ગ કહેવાય. જ્યારે જળ માર્ગ, જળ એટલે પાણી, તો પાણીમાં શું શું ચાલી શકે? તો પાણીમાં હોડી, સ્ટીમર, જહાજ આ બધું પાણીમાં ચાલે. જ્યારે સડક માર્ગ, સડક એટલે રોડ, રોડ ઉપર શું ચાલે? રોડ ઉપર તો ઘણા બધા વાહનો ચાલે, જેમ કે ટ્રેક્ટર, રિક્ષા, સાયકલ, બાઇક, સ્કૂટર, ગાડી, ટેક્સી, ખટારો, ઘણા બધા વાહનો રોડ ઉપર ચાલે છે, એને સડક માર્ગ કહેવાય. અને બીજો એક માર્ગ રેલ માર્ગ. હવે રેલ માર્ગ એટલે કે છૂકછૂક ગાડી હોય, રેલગાડી, એ શેના ઉપર ચાલે? એ પાટા ઉપર જ ચાલે, એ પાટા સિવાય બીજે ક્યાંય ચાલી શકે નહીં. એટલે આ રીતે આપણા કુલ 4 મુસાફરીના માર્ગો છે, હવાઈ માર્ગ, જળ માર્ગ અને રેલ માર્ગ અને સડક માર્ગ. આ 4 આપણે મુસાફરી માટેના માર્ગો છે. તો હવે આજે આપણે આપણા વાહનો, હવે એમાં આપણને સરસ મજાની પહેલાં કવિતા આપી છે, આપણે ગાઈએ. રેલગાડી, આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવ, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જવાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. હવે જો આમાં શું કહે છે કે આવો છોકરાઓ ખેલ બતાવો, એટલે કે તમે અહીંયા જુઓ, નાના નાના બહુ બધા બાળકો છે. હવે મિત્રો, તમે પણ જ્યારે નાના હતા ત્યારે એકબીજાના આ રીતે કપડાં પકડી અને રેલગાડી બનાવતા હશો અને તમે પણ આ રીતે રમતા હશો. તો અહીંયા નાના બાળકો રેલગાડી રેલગાડી રમે છે, એટલે એમ કહે છે કે આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ બતાવો, એટલે કે તમે આ રીતે રેલગાડી બનાવીને બતાવો. સીટી વગાડી સીટ પર બેસો, એટલે જ્યારે આપણે ગાડી ઉપડે ત્યારે પહેલાં એની સીટી વાગે, અને સીટી વાગ્યા પછી ટ્રેન ઉપડે છે. એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ના દોડે, એટલે કે બધા એકબીજાની આ રીતે પીઠ પર, એટલે કે પીઠ પર બેસવાનું નથી કહેતા, પણ અહીંયા પાછળ કપડાં પકડવાનું કહે છે, એટલે કે કોઈ આપણી લાઈન ન તોડે અને બધા સીધી લાઈનમાં ચાલો. જો બધા સીધી લાઈનમાં ચાલો તો જ રેલગાડી જેવું લાગે. બંને આંખો મીચી ચાલો, હવે તમે એકબીજાના રીતે પાછળથી કપડાં પકડી લીધા છે, એટલે કે તમારી આંખો બંધ કરીને તમે ચાલો. બંધ આંખે બધું દેખાય, જો તમે બંધ આંખો કરીને કલ્પના કરો કે અહીંયાથી ટ્રેન પસાર થાય છે, વચ્ચે બધા ઘાસ આવે છે, ખેતર આવે છે, જુદા જુદા પર્વતો દેખાય છે, તો જો તમે બંધ આંખો કરીને આ બધું જુઓ તો તમને બંધ આંખોમાં બધું જોવા મળે છે. બંધ આંખે જોવાની મજા પડી જાય, જો આંખ તમે ખોલો તો એ બધું તમારી નજરથી ખોવાઈ જાય. તમારી આંખો જ્યારે ખોલો તો તમને આ પર્વત, ખેતર, તળાવ આ બધું તમને જોવા ના મળે, પણ જ્યારે તમે બંધ આંખો કરીને કલ્પના કરો કે અહીંયા ખેતર આવ્યું, પછી અહીંયા આગળ તળાવ આવ્યું છે, અહીંયા ઝાડ આવ્યા છે, અહીંયા ડુંગર આવ્યા છે, તો તમને બંધ આંખોમાં આ બધું તમે જોવાની કલ્પના કરો. રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક. હવે રેલગાડી જ્યારે ચાલે છે ત્યારે વચ્ચે જેટલા બી રેલવે સ્ટેશન આવે ત્યાં ગાડી રોકવી પડે, કેમ કે ત્યાં પણ બીજા પેસેન્જરો ઊભા હોય, તો એમને લેવા માટે આપણે રેલગાડી જ્યાં જ્યાં સ્ટેશન આવે ત્યાં રોકાવી પડે. તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં, ત્યાંથી ઉપર, એટલે કે જે પાટા હોય એ જ્યારે ગરમી પડે ત્યારે તો તપેલા હોય, લાઈ જેવા ગરમ થઈ ગયેલા હોય, એટલે કે તપતા બળતા પાટા ઉપર, એટલે કે ગરમ થયેલા પાટા ઉપર ટ્રેન અહીંથી ત્યાં અને ત્યાંથી ઉપર એ રીતે તમે ચલાવો. છુક 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 છુક, લાઈટ કરતી સરસર સરતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, બટાટાનું ખેતર ને રણની રેત દેખાતી, ગરડો ખેડૂતને બાજરીના ખેત દેખાતા, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન,
એટલે જ્યારે બી જો તમે કદાચ રેલગાડીમાં મુસાફરી કરી હોય તો રેલગાડી ચાલતી હોય, જો તમે કદાચ બારી આગળ બેઠા હોય તો તમને બારીમાંથી તમને આગળ લાઇટો થતી, જ્યારે રાત્રે તમારી ટ્રેનમાં બેઠેલા હોય તો આગળ તમને લાઇટ થતી દેખાય, અજવાળું હોય તો પણ છૂકછૂક કરતી ટ્રેન ચાલે છે અને અંધારું હોય તો પણ છૂકછૂક કરતી ગાડી ચાલે છે. બટાટાનું ખેતર ને રણની રેત, જ્યારે ગાડી પસાર થાય ત્યારે આપણને બટાકાના ખેતર પણ જોવા મળે અને રણમાં મોટી રેતો હોય એ રેત પણ આપણે ટ્રેનમાં બેઠા બેઠા જોઈ શકીએ છીએ. ઘરડો ખેડૂતને બાજરીનું ખેતર, હવે જો ખેતરની અંદર ખેડૂતો કામ કરતા હોય એ પણ આપણે બારીમાંથી જોવા મળે છે. ખેડૂત ખેતર લીલા મેદાન મંદિર મકાન ચાની દુકાન, એટલે જો તમે બારી આગળ બેઠા અને તમારી ટ્રેન ચાલતી હોય તો એમાંથી તમને ખેડૂત દેખાય, ખેતર દેખાય, લીલા મેદાન દેખાય, વચ્ચે આવતા મંદિરો દેખાય, મકાનો દેખાય અને ચાની દુકાનો પણ તમને જોવા મળે છે. એટલે જો તમે ટ્રેનની અંદર મુસાફરી કરો અને બારીમાંથી જુઓ તો તમને આ બધું જોવા મળે છે. રેલગાડી રેલગાડી છૂક 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 છૂક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. એટલે કે રેલગાડી જ્યારે છૂક છૂક કરતી ચાલે ત્યારે વચ્ચે જે જે રેલવે સ્ટેશન આવે ત્યાં ગાડીને રોકવા માટેનું કહેવામાં આવે છે. આવું બધું આવે છે ખૂબ, કોઈને મારો જોરથી બૂમ, એટલે કે જ્યારે આપણી રેલગાડી ચાલે ત્યારે આપણે જે ખેતરને બધું જોયું એવું બધું વચ્ચે આવે છે જેથી કોઈ મોટેથી બૂમ પાડશો નહીં. ટેકરા પર જંડી પુલની પગડંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને જાડી ખેતરને વાડી, ભાગછૂક ભાગછૂક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ, ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા, રેલગાડી રેલગાડી છૂક 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 છૂક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. એટલે એમ કહે છે કે આપણે જે બધું જોયું એ આવું બધું તમે જ્યારે રેલગાડીમાં મુસાફરી કરો ત્યારે તમને આ બધું જોવા મળે છે, માટે તમે જુસ્તી બૂમ પાડ્યા વગર આ બધું શાંતિથી જુઓ. ટેકરા પર ઝંડી, હવે જ્યાં બી આગળ તમારી ટ્રેન રોકવાની હોય ત્યાં તમને કદાચ જોયું હોય તો લીલી ઝંડી એ લોકો આપતા હોય છે. પુલની પગડંડી, એટલે અમુક લોકો આપણી ઉપર જે પુલની નીચેથી આપણી ટ્રેન જતી હોય તો પુલ ઉપર ઘણા બધા આપણને ચાલતા જોવા મળે છે. પંખીના ટોળાને પાણીની કુંડી, હવે તમે ટ્રેનમાં બેઠા બેઠા આકાશમાં ઉડતા પંખીના ટોળા પણ જોવા મળે અને પાણીના ભરેલા કુંડીઓ પણ તમને જોવા મળે છે. ઝૂંપડાને જાડી ખેતરને વાડી, હવે તમે ટ્રેનમાં મુસાફરી કરો ત્યારે તમને તમારી ટ્રેન પસાર થાય ત્યારે ઝૂંપડા પણ જોવા મળે, જાડી એટલે કે બહુ બધા ઝાડની ગીચતા હોય એને જાડી પણ જોવા મળે, ખેતર અને વાડી પણ તમને રેલગાડીમાંથી જોવા મળે છે. ભાગછૂક ભાગછૂક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા, હવે જ્યારે ગાડી ચાલે ત્યારે અંદર કેવો અવાજ આવે, ભાગછૂક 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 એવો અવાજ આવે છે. કૂવા પાછળ બાગ બગીચા, એટલે કે તમને ગાડીમાંથી કૂવા અને બાગ બગીચા બધું જોવા મળે છે. ધોબી ઘાટ નાનકડી હાટ, જ્યાં જ્યાં વચ્ચે ગામ આવે ત્યાં ધોબી ઘાટ ઉપર બધા કપડાં ધોતા નાતા એ બધું પણ તમને જોવા મળે છે. ગામમાં મેળા લોકોના ટોળા, હવે તમે ગાડીમાં બેસીને જતા હોય અને કોઈ ગામમાં મેળા હોય તો એ મેળામાં તમને બહુ બધા માણસોના ટોળા ઊભેલા જોવા પણ મળે છે. તૂટેલી ભીતોને ઘેટાના ટોળા, હવે અમુક ગામમાં તૂટેલી દિવાલો પણ તમને જોવા મળે અને અમુક જગ્યાએ જે ઘેટા બકરા લઈને ચાલતા તમને જે ગુવાડ્યા જે ઘેટા બકરા ચાલવાવાળા જે ભરવાડો હોય એ પણ તમને ચાલતા જતા જોવા મળે છે. રેલગાડી રેલગાડી છૂક 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 છૂક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. એટલે આની અંદર એવું કહે છે કે જો તમે જ્યારે પણ તમારી ટ્રેનમાં રેલગાડીમાં બેસીને મુસાફરી કરો ત્યારે તમે ધ્યાનથી બારીમાં બેસીને જોજો, આ બધું જ તમને એમાંથી જોવા મળશે. હવે અહીંયા આપણે જે કીધું છે કે વિચારો અને કહો, તો આ બધું તો આપણે સ્વાધ્યાય પોથીમાં એનો સ્વાધ્યાય લખીશું. હવે અહીંયા શું કહે છે, વાંચો અને સમજો. હવે અહીંયા એમ કહે છે કે વેકેશનમાં બધા ફરવા જાય, કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ દૂર જાય અને કોઈ બસમાં રેલગાડીમાં કે વિમાનમાં જાય, બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે છે, અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે. હવે મિત્રો, જ્યારે પણ દિવાળીનું વેકેશન પડે, ઉનાળાનું વેકેશન પડે તો તમે પણ તમારા મમ્મી પપ્પા સાથે ક્યાંય ફરવા જતા હશો. જો તમે બહુ વધારે દૂર ફરવા જાઓ તો તમારે પ્લેનમાં બેસીને જવું પડે,
એટલે કે વિમાનમાં બેસીને, અમુક લોકોને ગામડામાં જવું હોય તો ત્યાં બસો ના જતી હોય તો રેલગાડીમાં બેસીને જવું પડે, અમુક લોકો બસમાં બેસીને જાય, અમુક લોકો પોતાની ગાડી હોય તો ગાડીમાં બેસીને જાય છે. એટલે આ રીતે વેકેશન જ્યારે પડે ત્યારે બધા ફરવા માટે જાય છે. હવે દરેક જણ પોતપોતાની રીતે ક્યાં ફરવા ગયા એના વિશે અહીં આગળ આપણને માહિતી આપેલી છે. હવે જો અહીં આગળ આપણે એક આ છોકરીનું ચિત્ર આપ્યું છે, હવે આ શું કહે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો હતો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. અમે રેલગાડીમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે ગાડી અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. જુઓ, હવે આ જે એમ કહે છે કે હું મારા કાકાને તે વેકેશનમાં ગઈ હતી તો સૌ પહેલાં અમારે રેલવે સ્ટેશન જવાનું હતું, પણ અમારા ઘરેથી અમે બસમાં બેઠા અને બસમાં બેસીને અમે રેલવે સ્ટેશન ગયા. હવે ત્યાંથી અમે રેલગાડીમાં બેઠા. હવે અમારી રેલગાડી હતી એ પુલની નીચેથી પસાર થતી હતી અને પુલ ઉપર જે રોડ હતો એ રોડ ઉપર આવી બધી ગાડીઓ અમને જોવા મળતી હતી. હવે જુઓ આ શું કહે છે કે મારી ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને ખાવા પીવા અને રમવા માટે ખૂબ જ સરસ સમય હતો. મોટાભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા. તેઓ કેટલા દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા છતાં અહીંથી એક દિવસ પહોંચી ગયા. ફોઈ જ્યારે લગ્નમાં જતા હતા ત્યાં ખૂબ જ સુંદર લાગતા હતા. હવે આને શું કહેવાય, આને ડોલી કહેવાય. જો તમે કદાચ લગ્નમાં જોયું હોય તો જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય તો આવી ડોલીમાં બેસાડીને એ છોકરીને લઈ જવામાં આવે છે. એટલે આ છોકરો એમ કહે છે કે હું મારી ફોઈના લગ્નમાં ગયો હતો તો મારા કાકા પ્લેનમાં બેસીને આવ્યા હતા. કેમ પ્લેનમાં બેસીને આવ્યા હશે, કારણ કે અમેરિકા રહેતા હતા. એટલે જ્યારે તમે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન, ન્યૂઝીલેન્ડ આ બધા દેશોમાંથી તમારે અહીં આવવાનું થાય ત્યારે તમારે વિમાનમાં બેસીને જ આવવું પડે, ત્યાં હવાઈ માર્ગ જ કામમાં આવે. એટલે કે મારા કાકા અમેરિકાથી વિમાનમાં બેસીને આવ્યા હતા. તે દૂરથી આવ્યા હતા. ક્યાંથી દૂરથી આવ્યા હતા, તો અમેરિકાથી આવ્યા હતા. છતાં પણ તેઓ એક જ દિવસમાં પહોંચી ગયા. કેમ કે સૌથી ઝડપીમાં ઝડપી મુસાફરી કઈ કહેવાય, વિમાનની. સૌથી ઝડપમાં ઝડપ ચાલતું વાહન હોય તો તે વિમાન છે. એટલે અમેરિકા અહીંયાથી ઘણું બધું દૂર છે, પણ મારા કાકા વિમાનમાં બેસીને આવ્યા હતા એટલે એક જ દિવસમાં અહીંયા પહોંચી ગયા. હવે અમે જ્યારે ફોઈના લગ્નમાં ગયા ત્યારે ફોઈ આવી ડોલીમાં બેઠા, આવી ડોલીમાં બેસીને જતા હતા, તેથી તે ખૂબ સુંદર લાગતા હતા. હવે જુઓ આ શું કહે છે કે હું મારા નાની માને ત્યાં કેરળ ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે ટેક્સી લઈ શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડી લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી. હવે આ છોકરી એમ કહે છે કે હું મારા નાનીમાને ત્યાં જવામાં, એના નાનીમાં ક્યાં રહેતા હતા, કેરળ. હવે કેરળ જવા માટે બસ કે ટેક્સીની જરૂર પડે, પણ ત્યાં કેમ કે ત્યાં પાણી વધારે હોય છે એટલે ત્યાં બસ કે ટેક્સીમાં બેસીને જ જઈ શકાય, પણ એ લોકો ટેક્સી કે બસમાં બેસીને ના ગયા, એના બદલે આવી હોડીમાં બેસીને ગયા. એ થોડું અનોખું લાગ્યું પણ મને બહુ મજા આવી. હવે જો આ શું કહે છે, અમે રજાઓમાં સિમલા ગયા. બસ ત્યાંના વાંકા ચૂકા રસ્તાથી પર્વતો ઉપર જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ જ ડર લાગતો. અમારે સિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને ટટ્ટુ પર સવારી કરાવી. હું ક્યારેક થાક્યો નહીં, અહીં ચાલવાનું મને ગમ્યું. હવે આ શું કહે છે કે અમે રજાઓમાં સિમલા ગયા હતા. હવે સિમલા જવા માટે બસ, સિમલા ત્યાં વાંકાચૂકા રસ્તા હતા તો હું બસમાં બેઠેલો હતો અને મારી બસ ત્યાંના વાંકાચૂકા રસ્તા ઉપર પર્વતો ઉપર થઈને જવા લાગી. અમે પર્વત ઉપરથી નીચે જોતા હતા તો અમને ડર લાગતો હતો. કેમ કે એ લોકો તો પર્વત ઉપર હતા અને નીચે બહુ ઊંડાઈ ખીણ હતી એટલે અમને નીચે જોવાનો ડર લાગતો હતો. હવે જ્યારે સિમલા ઘણું ચાલવાનું હતું, હવે સિમલા ફરવા માટે સિમલામાં બરફ હોય
એટલે ત્યાં ચાલવા માટે, ત્યાં ફરવા માટે ઘણું ચાલવાનું હતું એટલે અમે તો ચાલી શક્યા, પણ મારા દાદી ગરડા હતા એટલે બહુ ચાલી ના શક્યા. તો એમને તમારે જુઓ, જ્યાં બી તમારે પર્વત ઉપર ચડવાનું હોય ત્યાં આવા ઘોડાના ટટ્ટુ જોવા મળે, તો આ ટટ્ટુ ઉપર બેસો એટલે આ ટટ્ટુ આપણને ત્યાં પર્વત ઉપર લઈ જાય. એટલે કે મારા દાદીમાને અમે આ ટટ્ટુ ઉપર બેસાડી દીધો, સવારી કરાવી, હું ક્યારેક થાક્યો નહીં અને ચાલવાનું મને ગમ્યું. હવે જો આ છોકરી શું કહે છે કે મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ, અમે ખૂબ જ નજીક રહીએ છીએ, જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય તો હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું. માં અને છોટુએ નાનીના ઘરે પહોંચવા પેડલ સાયકલ લેવી પડતી હોય છે. હવે આ છોકરી એમ કહે છે કે હું મારા માસીના ત્યાં જઉં ત્યારે મારી માસી અને હું બંને એક જ શહેરમાં રહીએ છીએ, તો મારે માસીના ઘેર જવું હોય ત્યારે હું સાયકલ લઈને જઉં છું, પણ મારી મમ્મી અને મારા દાદી અને મારો નાનો ભાઈ એ લોકોને સાયકલ ચલાવતા આવડે નહીં એટલે એ લોકો આવી પેડલ સાયકલમાં બેસીને માસીના ઘરે જાય છે. હવે આ છોકરો શું કહે છે, હું મારા મામાના ગામડે ગયો, રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી, તેથી અમે બળદ ગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. હવે આ છોકરો એમ કહે છે કે હું મારા મામાના ગામડે ગયો હતો, હવે એક ગામથી બીજા ગામ જવા માટે પહેલાં શું હોય, કોઈ સાધનોની સગવડ નથી, જ્યારે પહેલાં એક ગામથી બીજા ગામ જવું હોય તો આ રીતે બળદ ગાડામાં બેસીને જવું પડતું હતું. એટલે આ છોકરો એમ જ કહે છે કે હું મારા મામાને ઘેર ગયો ત્યારે ત્યાં કોઈ બસ જતી નથી એટલે હું આ બળદ ગાડામાં બેસી અને મારા મામાને ત્યાં ગયો. હવે જ્યારે બળદ ચાલતા હતા ત્યારે એમના ગળામાં બાંધેલી જે ઘંટડી હતી એનો અવાજ સાંભળવાની મને બહુ મજા આવી. હવે જો આનો બધો જે સ્વાધ્યાય છે એ તો બધો આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું. હવે અહીંયા એમ કહે છે કે તમારી પોતાની રેલગાડી બનાવો. હવે ખાલી દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરો, ચિત્રની મદદથી તમારી રમકડાની રેલગાડી બનાવો. હવે મિત્રો, તમારા ઘરમાં જે ખાલી દિવાસળીની પેટી હોય એ ખાલી થઈ જાય પછી તમે ફેંકી દો છો, તે ફેંકવાની નહીં, એને ભેગી કરવાની, પછી એને આ રીતે ગોઠવી અને તમારી જાતે તમારી રેલગાડી બનાવવાની. જો કોઈ છૂકછૂક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે રેલગાડી માટેનો અવાજ છે. એટલે નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોના નામ કહી શકો, એક ઉદાહરણ આપવામાં આવેલું છે. હવે છૂકછૂક શેનો અવાજ આવે તો રેલગાડીનો, તો આ બધું પણ આપણે સ્વાધ્યાયપોથીમાં આપેલું છે, તો આ બધું પણ આપણે સ્વાધ્યાયપોથીમાં સમજીને લખીશું. હવે મિત્રો, મેં જે તમને પાઠ સમજાવ્યો આપણા વાહનો વિશે એ તમને સમજાઈ ગયો હશે, તો હવે આપણે આનો સ્વાધ્યાય સ્વાધ્યાયપોથીમાં લખીશું.